હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જતી બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર હતો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું અને આખું ભારત જાણે થંભી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે ગુજરાત એસટી પણ બંધ કરાતા એસટી ડેપોના પૈડા થંભી જવા પામ્યા હતા. ત્યારબાદ અનલોક વનમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમુક બસોને 60% કેપેસિટી સાથે સંચાલન શરૂ કરાયું હતું અને હવે અનલોક 4ની ગાઈડલાઈન મુજબ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ બસોનું સંચાલન કરવાનું આયોજન કરાયું છે. ત્યારે અંબાજી એસટી ડેપો દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારની બસો શરૂ કરાઈ છે. અંબાજીથી ખેરમાર, સેભર, હેન્ડો, અમીરગઢ, બાયડ, ઈડર, વાયા, જેતપુર, હોડાદ, અંબાઈગઢા, ખીરબ્રહ્મા, સુદાસના, દાંતા સહિત 13 જેટલી ટ્રીપનું સંચાલન અંબાજી ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં જતા લોકોને પણ કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી અને અંબાજી એસટી ડેપો દ્વારા બસની સેવા શરૂ કરાઈ છે. અંબાજી ડેપો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારમાં જતી બસના કંડક્ટરને થર્મલ ગન આપવામાં આવી છે, જેથી મુસાફરોને થર્મલ ગનથી તાપમાન ચેક કર્યા બાદ જ મુસાફરી કરવા દેવામાં આવે તેવું સુચારુ આયોજન અંબાજી એસટી ડેપો દ્વારા કરવામાં આવ્યું છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.